हेलो फ्रेंड्स, वेलकम वंस अगेन इन अवर यूट्यूब चैनल। स्वागत है तमाम विद्यार्थी मित्रों। टुडे वी विल डिस्कस अबाउट द न्यू यूनिट, यूनिट नंबर 4, माइंड बॉडी मेडिसिन, तन मन ने औषधि, बराबर एनी विषय आज आप चर्चा करशू। इन द वेरी फर्स्ट पार्ट ऑफ दिस यूनिट, आ यूनिट ने जो पहला पार्ट है एनी अंदर आप चर्चा करशू, एनो परिचय प्राप्त करशू અને પાઠની અંદર જે કંઈ પણ બાબતો છે એ સમજાવવામાં આવી છે એની વિશે ચર્ચા કરશું। તો સૌથી પહેલાં પરિચય પ્રાપ્ત કરી લઈએ પાઠનો, કે ભાઈ પાઠની અંદર શું કહેવા માગે છે, ખરેખર પાઠમાં આપણે શું સમજવાનું છે એની વિશે આપણે જોઈએ। તો આ પાઠની અંદર આપણને થતા, આપણી અંદર થતા જે શારીરિક અને માનસિક રોગ અને તેના ઈલાજ વિશે વાત કરવામાં આવી છે। દેટ ઇઝ વાય ધ ટાઇટલ ઓફ ધ રીડ ઇઝ માઇન્ડ બોડી એન્ડ મેડિસિન। શારીરિક રોગો મહદઅંશે છે, મોટેભાગે છે, બાહ્ય પરિબળો જેવા કે પ્રતિકૂળ ખોરાક તેમજ બેક્ટેરિયા કે વાયરસ જેવા હાનિકારક જીવાણુઓથી થતા હોય છે। જ્યારે માનસિક અસ્વસ્થતા જે છે એ નકારાત્મક લાગણીઓથી પેદા થતી હોય છે। આજના આ આધુનિક યુગમાં માણસ ભૌતિક રીતે સુખી હોવા છતાં સતત તણાવ હેઠળ જીવે છે, કે જે એક માનસિક પરિસ્થિતિ છે એની, જેને લીધે તે માનસિક રીતે પીડાતો જોવા મળે છે, તે માનસિક બીમાર છે એવી રીતના આપણે જોઈ શકીએ છીએ। અને આપણી જે જીવનશૈલી છે એ જ રોગોનું મૂળ કારણ છે ખરેખર। તો આપણે જીવનના કુદરતી સ્ત્રોત જેવા કે સારો ખોરાક, પાણી, હવા અને સુખી કૌટુંબિક જીવન સાચવ્યા નથી એનું આ પરિણામ છે, જેના કારણે જીવનમાંથી અશાંતિ અને સુખ હણાઈ ચૂક્યા છે અને રોગોનું પ્રભુત્વ વધ્યું છે। અત્યારે તમે જુઓ તો જેટલું ડેવલપમેન્ટ છે મેડિકલ સાયન્સની અંદર છે, તો એનું મૂળ પરિણામ એ આપણી લાઈફસ્ટાઈલ બધી, જે મેડિકલ ફેસિલિટીઝ છે એની જરૂર ન પડતી। અત્યારે આપણે ઓક્સિજન છે એ ઘટી જાય છે, એનું કારણ શું કે આપણે વૃક્ષોનું છેદન કરી નાખ્યું છે એટલું બધું, કે આપણી લાઇફસ્ટાઈલ છે એને બહુ સારી બનાવવા માટે આપણે વૃક્ષોનું છેદન કરતા ગયા છે, આપણી પોતાના સ્વાર્થ માટે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે, તો એનું જ આ પરિણામ છે। અને એ જ રીતે આપણે જોવા જઈએ તો આપણે એકાદ ગોળી લઈએ, એટલે કે જે મેડિસિન છે પિલ્સ, તો એ ગોળી લઈને એવું માનીએ છીએ કે રોગ છે દૂર થઈ ગયો, પરંતુ તેનાથી શારીરિક અસંતુલન પેદા થાય છે અને સ્વાસ્થ્ય આપણું જોખમાય છે। આવી કંઈક વાત છે પાઠની અંદર કરવામાં આવી છે। આજની સાથે સાથે આવા સમયે આપણને આયુર્વેદ કુદરત સાથે સંવાદિતા કેળવતા, સાદગીથી અને સંતોષપૂર્ણ જીવન જીવતા શીખવે છે, તો એ આયુર્વેદની વાત પણ અહીંયા કરવામાં આવી છે। અને આયુર્વેદના કારણે આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનો કાયમી હલ કેવી રીતે આપી શકાય, કેવી રીતે એનો નિકાલ આપણે કરી શકીએ, અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવાની જે કક્ષાઓ છે, અલગ અલગ પદ્ધતિઓ છે, ચાર પદ્ધતિઓ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપણને। એમાંથી પહેલી છે કે ભાઈ રોગોની સારવાર છે કેવી રીતે કરવી, બીજું છે રોગ થતો અટકાવવો એ બાબત વિશે સમજૂતી આપેલી છે, જીવન સાથે તાલમેલ મેળવવાની વાત છે ત્રીજી જે બાબત છે એમાં, અને ચોથું છે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગરૂકતા, અવેરનેસ ઓફ યોર હેલ્થ, એવી બધી બાબત છે અહીંયા સમજાવવામાં આવી છે। અને આયુર્વેદનું અંતિમ લક્ષ્ય વ્યક્તિની જીવનશૈલી બદલી, કુદરત સાથે સંવાદિતા કેળવી, રોગમુક્ત બનાવવાનું છે। તો આ તમામ માનસિક અસ્વસ્થતાનો અંતિમ ઉપાય એ સાચી જાગરૂકતા છે, ધ અવેરનેસ ઓફ ધીસ મેડિકલ સાયન્સ એન્ડ ઓલ્સો ધ અવેરનેસ ઓફ વી કેન સી ધ આયુર્વેદ એન્ડ ધ મેથડ્સ ટુ હાઉ વી કેન હેવ અ ગુડ હેલ્થ વિથ ધ હેલ્પ and the unit that is mind body and medicine, how we can use it. So in the very first para it is said, so if we look at different people in the world around us, we observe that all of us are not all alike, ke kharekhar jo apne jova jaye, if we look at different people in the world, કે દુનિયાની અંદર અથવા તો આપણી આસપાસ દુનિયામાં જે જુદા જુદા લોકો છે એમને જો આપણે જોવા જઈશું, વી ઓબ્ઝર્વ ધેટ, તો આપણને એવું ખબર પડશે કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, કે આપણે બધા એક જેવા અથવા તો એક સરખા છીએ નહીં, દરેક વ્યક્તિ છે એ અલગ અલગ છે। મનોવિજ્ઞાનમાં એવું કહેવાયું છે કે તુંડે તુંડે મતિર ભિન્ન, કે માણસે માણસે બુદ્ધિ છે અલગ હોય, તો એવી રીતના દેખાવ અલગ છે, બુદ્ધિ અલગ છે, વિચાર શક્તિ બધાની અલગ છે। એટલે કહેશ કે આપણે દુનિયાની અંદર જોઈએ તો બધા જ વ્યક્તિઓ છે એક સરખા છે
નહીં. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, કે આપણામાંના દરેક જે છે એ ઘણી બધી રીતે, બરાબર, ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, કે આપણે બધા છે એ ઘણી બધી રીતે અલગ છીએ એકબીજાથી. કેવી કેવી રીતને? તો કે બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. ફિઝિકલી એટલે શારીરિક રીતે, અને મેન્ટલી એટલે માનસિક રીતે. તો આપણે માનસિક અને શારીરિક બંને રીતે છે એ એકબીજાથી ઘણા બધા છે એ અલગ છીએ બધા. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. તો બીજી બાબત શું કહે છે કે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ, કે આપણાની અંદર, આપણી અંદર જે દરેક શારીરિક અને માનસિક જે જુદાપણું છે એ જુદા પડીએ છે, તો આપણા જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે એન્ડ ધ નેચર ઓફ અધર ફોર અવર હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ, કે આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને અન્યનો સ્વભાવ છે એ સમજવો પડે, કે અન્ય લોકો શું વિચારે છે, એનો શું સ્વભાવ છે એ પણ આપણે સમજવું જરૂરી છે. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. શું કામ આપણે બીજાનો સ્વભાવ સમજવો જોઈએ? શું કામ આપણે પોતાનો સ્વભાવ સમજવો જોઈએ? તો ધીસ ઇઝ ધ આન્સર, દેટ ધ શેપ્સ એન્ડ સાઇઝ, શેપ એટલે એનો આકાર, સાઇઝ એટલે એનું કદ, કે લોકોનો આકાર એનો કદ, ટેમ્પરામેન્ટ એટલે એમનો મિજાજ, બરાબર, એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ, અને લોકોનું ચારિત્ર, હેવ લોટ ઓફ વેરિએશન્સ. વેરિએશન મીન્સ વેરાયટી, વિવિધતા છે લોકોના સ્વભાવમાં, એમના કદમાં, એમના આકારમાં, અને એમનો જે મિજાજ છે, એમનું જે ચારિત્ર છે, બધામાં વેરિએશન છે જોવા મળે છે, અલગતા, વિવિધતા જોવા મળે છે. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, અને એ સ્વાભાવિકપણે આપણા સ્વાસ્થ્ય અને આપણા આનંદ ઉપર અસર પહોંચાડે છે. ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ પર્ટિક્યુલર લાઇન ઇઝ કે કોઈ વ્યક્તિ જે રીતે વાત કરતો હોય, જે રીતે બેઠતો હોય, તો એ આપણને કદાચ ન પણ ગમે, એ વાત કરવાની એની શૈલી છે, એની બેસવાની બાબત છે, તો એ આપણને ન ગમે, બિકોઝ હી ઇઝ ડિફરન્ટ ફ્રોમ અસ, તે આપણાથી અલગ છે. તો એને સમજવી જરૂરી છે કે એ આપણી જેવો ન થઈ શકે, આપણે એના જેવા ન થઈ શકીએ. એ આપણે માનવાની વાત છે, સમજવી પડે એ વાતને, કે જેનાથી આપણને દુઃખ ન થાય, નહીતર આપણે અમુક વ્યક્તિઓને જોઈને જ આપણને ચીડ ચડવા લાગે, ગુસ્સો આવવા લાગે, તો દેટ અફેક્ટ્સ અવર હેલ્થ, બરાબર, દેટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. એના કારણે તો આવી કંઈક પ્રાથમિક માહિતી છે ફર્સ્ટ પેરાની અંદર કીધી આપણને. So let's see in the next para. According to Ayurveda, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. So what is the view of Ayurveda? Okay, according to Ayurveda, Ayurveda na mat mujab jo apne jova joiye, physical diseases occur. Here the word occur, occur means કે આવવું અથવા હોવું, કે જે ખરેખર શારીરિક રોગ છે થાય છે, બરાબર, બનવું અથવા થવું, એ શું કામ થાય છે? ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. એક્સટર્નલ મીન્સ તો કે રિલેટિંગ ટુ આઉટસાઇડ, એટલે કે બાહ્ય અથવા બહારનું, કે જે ફિઝિકલ ડિસીઝ છે, ખરેખર જે રોગો ઉત્પાદક જીવાણુઓ છે એની સામે અરક્ષિત રહેવાથી, કે નુકસાનકારક આહાર જેવા મુખ્ય બાહ્ય પરિબળોને લીધે શારીરિક રોગ થતા હોય છે. એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ, એટલે તો કે ખરેખર ખોટું આહાર પસંદ કરવાથી, બરાબર. બીજું શું કીધું? ફોર એક્સપોઝર ટુ પેથોજન્સ. સો વી મસ્ટ નો ધ વર્ડ પેથોજન્સ. સો પેથોજન્સ ઇઝ એન એજન્ટ ધેટ કોઝસ ડિસીઝ, સ્પેશિયલી અ વાયરસ, બેક્ટેરિયમ ઓર ફંગસ, કે રોગ પેદા કરતા જે જીવાણુઓ છે, વિશિષ્ટ રીતે જોઈએ તો વાયરસ છે, બેક્ટેરિયા છે, અથવા તો ફૂગ છે, તો ધીઝ આર ધ પેથોજન્સ. તો એ ખુલ્લી અથવા અરક્ષિત વસ્તુઓ જે છે, બરાબર, રોગ ઉત્પાદક જે જીવાણુઓ અરક્ષિત રહેવાથી, કે નુકસાનકારક આહાર જેવા બાહ્ય
ફેક્ટર્સ. અને હવે વાત કરી મેન્ટલ ડિસીઝની, માનસિક રોગોની. તો માનસિક રોગો શા માટે થાય છે? તો કે મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, કે નકારાત્મક લાગણીઓ વ્યવહારના અથવા તો જે આંતરિક બાબતો છે. ઇન્ટરનલ ફેક્ટર્સ મીન્સ કે આંતરિક બાબતો, લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, કે નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ. બરાબર, રોંગ યુઝ ઓફ ધ સેન્સ. સેન્સ એટલે તો કે આપણી જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોનો અનુચિત ઉપયોગ, રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, કે જે ખરેખર લાગણીઓ છે, નકારાત્મક લાગણીઓ, પછી એવી નહીં સકારાત્મક નહીં, પોઝિટિવ ઇમોશન્સ નહીં, પણ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. એના કારણે શું થાય છે? તો કે દેટ મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ ઇન્ટરનલ ફેક્ટર્સ, લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. તો એની માટે આપણે ઉપાય શું કરવો જોઈએ ખરેખર? તો વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. વી ધ વર્ડ ઓટ ટુ ઇઝ યુઝ ટુ ગીવ સજેશન ટુ અધર. સો વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે શું ખરેખર વિકસાવવાની જરૂર છે? તો કે એક હકારાત્મક વિચારસરણી છે અથવા એવી ટેવ છે, વિકસાવવી જોઈએ ખરેખર પોઝિટિવ થિંકિંગની. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. એના કારણે ફાયદો શું થાય છે? તો કે તેની આપણી લાગણીઓ પર હકારાત્મક અસર થાય છે. તો ધેટ મેક્સ એન પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ એઝ વેલ. સો નેક્સ્ટ વોટ ઇટ સેઈડ, હાવ એવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજિકલ ડિસીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ પણ હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજિકલ ડિસીઝીસ, કે માનસિક તેમજ શારીરિક જે બીમારીઓ છે, આર યુઝ્યુઅલી એ સામાન્ય રીતે મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધી અધર, કે એ બંને છે એ સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી જ છે, અને એક એ અન્યના અભાવે ભાગ્યે જ થતી હોય છે, કે એક આવે એટલે બીજી આવે જ થાય. એટલે શારીરિક બાબત, જે તમને શારીરિક કોઈ બીમારી થઈ હોય તો એની સાથે માનસિક બીમારી ફ્રી એને જેવી વાત છે, અથવા માનસિક બીમારી હોય તો એ શારીરિક તમારી અસર છે એ કરવાનું જ છે. એટલે માટે કહે છે કે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજિકલ ડિસીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ, બંને એકબીજાની સાથે મિશ્રિત છે, જોડાયેલી છે, એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધી અધર, કે એકબીજાની અભાવે છે, ભાગ્યે જ થતી રહી હોય છે, કે એક ન હોય તો બીજી હોય તે, એ રીતનું પણ એની અંદર કાર્ય છે, એ શક્ય છે. ધીઝ આર ધ ટુ સાઇડ્સ ઓફ કોઈન, કે એક સિક્કાની બે બાજુ છે એના જેવી વાત થઈ. તો આયુર્વેદના મત મુજબ છે, આપણે આની અંદર આ પેરેગ્રાફની અંદર જોયું કે ફિઝિકલ ડિસીઝ, વોટ ઇઝ ફિઝિકલ ડિસીઝ એન્ડ વાય ઇટ ઇઝ અકર ઇન અવર બોડી, એન્ડ એઝ વેલ એઝ વી અન્ડરસ્ટુડ ધ મેન્ટલ ડિસીઝીસ એન્ડ ધ સિમ્ટમ્સ ઓફ ધેટ પર્ટિક્યુલર ડિસીઝ. સો વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. ઇન ધેટ પર્ટિક્યુલર સ્લાઇડ સમ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન અબાઉટ ધ ડિસીઝીસ. સો સમ ડિસીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝીસ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. તો અહીંયા અમુક વાત છે ફિઝિકલ ડિસીઝની અને મેન્ટલ ડિસીઝની પણ આગળ ઉદાહરણ સહિત વાત કરી છે. શું કહે છે? તો કે સમ ડિસીઝીસ, કે અમુક રોગો, લાઇક એક્યુટ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે જે આપણે ચેપ કહીએ છીએ, બરાબર, એક્યુટ ઇન્ફેક્શન. ફિઝિકલ કોઝીસ એન્ડ કેન બી ટ્રીટેડ, અને એને જે છે એ કેવી રીતે લેવામાં આવે છે? તો કે એન્ટાયરલી ટ્રીટેડ, કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, કે એને તદ્દન શારીરિક રીતે જ તે અથવા શારીરિક કક્ષાએ જ તેમની સારવાર કરી શકાય છે. એમાં તમને કોઈ મેન્ટલ ટ્રીટમેન્ટ છે આપી શકાતી નથી. અમુક જે બીમારી છે, ઇન્ફેક્શન ને એવું છે, ચેપ લાગવાની જે બાબત છે, તો એમાં તમને ફિઝિકલ બાબતથી તેની સારવાર છે આપી શકાય, શારીરિક કક્ષાએ જ એની સારવાર કરી શકાય છે. હાવેવર, જો કે મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજિકલ કોઝ, પણ તેમ છતાં મોટે ભાગે બીમારીઓના કારણ માનસિક હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજિકલ ઇફેક્ટ્સ, અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં માનસિક અસરો હોય છે.
તો શારીરિક અને માનસિક બીમારી જે આપણે કહ્યું કે ભાઈ એક સિક્કાની બે બાજુ જેવું છે, અમુક રોગો છે કે જેનું તદ્દન આપણે જોવા જઈએ તો એ શારીરિક કક્ષાએ જ એની સારવાર થઈ શકે, શારીરિક રિલેશન છે એની સાથે હોય છે કે શરીર સાથેનો જે સંબંધ હોય છે. સો હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ, એનું કારણ છે શારીરિક હોય છે, એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, અને એની અસર પણ એ જ રીતની હોય છે. ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ. ખરેખર જે શારીરિક અને માનસિક રોગ છે તો એમાં શું થાય છે, અસર શું થાય છે? તો એક્ઝામ્પલ ફોર કે શારીરિક રોગ લાગણીઓને અશાંત કરે છે, કીધું ને કે ભાઈ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ, કે શારીરિક રોગ છે એ લાગણીઓને અશાંત કરે છે અને એન્ડ જેના પરિણામે વિચ રિઝલ્ટ્સ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, કે જેના કારણે શારીરિક તકલીફો ઊભી થાય છે. ધ લેડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને એના પરિણામે પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. ડાયટરી મીન્સ રિલેટેડ ટુ ડાયટ, કે આપણા આરોગ્ય અથવા જે આપણું પાચન છે એને લગતું. તો ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, એ જે આપણી પાચનને લગતી સમસ્યાઓ છે ઊભી થાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ એટલે હૃદય એને લગતું, એન્ડ નર્વ્સ, નર્વ્સ એટલે આપણે જે નર્વસ સિસ્ટમ કહીએ, ચેતાતંત્રને લગતું નર્વસ, એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, કે ચેતાતંત્ર હૃદય અને તણાવ એના લીધે અસર થાય છે અને શરીરને કેવું પાડે છે, વીકન્સ ધ બોડી, ફિઝિકલ બોડી એટલે કે આપણા જે શરીર છે એ શરીરને નબળું પાડે છે. તો શારીરિક અને માનસિક રોગોને કારણે શું અસર થઈ છે, વિચાર ધ ઇફેક્ટ્સ ઓફ ધ ફિઝિકલ એન્ડ મેન્ટલ ડિસીઝીસ, તો એ આપણે આ પેરેગ્રાફની અંદર જોયું. લેટ્સ મૂવ ફર્ધર ઓન ધ નેક્સ્ટ સ્લાઇડ. So in the very next slide we can see some information is given. In the modern developed world our problem are mainly psychological. અને હવે વાત કરી છે મોડલ ડેવલપ વર્લ્ડની, કે જે અત્યારે આપણે અતિ આધુનિક દુનિયામાં જે જીવી રહ્યા છીએ બધા, એની વાત કરી છે એમાં કેવી કેવી તકલીફો છે. તો કે ઇન મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજિકલ, કે આધુનિક વિકસિત દુનિયા જે છે આપણી, તો એની આપણી મોટી સમસ્યાઓ મુખ્યત્વે કેવી છે, તો કે સાયકોલોજીકલ, માનસિક બીમારીઓ છે બધાને, બરાબર. એક્ઝામ્પલ ફોર અત્યારે મોબાઈલ છે તો મોબાઈલથી કંટાળી ગયા છીએ, અથવા તો ક્યાંય પણ આપણી જે વ્યસ્તતા છે એ વ્યસ્તતાને કારણે આપણે કોઈ એવું ફિઝિકલ વર્ક નથી કરતા, કોઈ એવી શારીરિક એટલી બધી બીમારી કરતા આપણને માનસિક આપણું જે મન છે એ સ્થિર રહી શકતું નથી. ઇન મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ, કે આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, અને એનું બેસ્ટ ઉદાહરણ અહીંયા બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે કે વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે પૂરતું ખાવાનું છે, ખોરાક છે. નેક્સ્ટ ક્લોધિંગ, પહેરવા માટે કપડાં છે. એન્ડ શેલ્ટર એઝ વેલ, અને જે આશરો છે એમ કહી શકાય, મકાન, રોટી કપડાં ઓર મકાન, એ જે જરૂરિયાત છે આપણી એ આપણી માટે પૂરતી છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, કે જેના કારણે આપણને શારીરિક રોગો થઈ શકે, જે આપણને મોટાભાગના શારીરિક રોગ થતા અટકાવી શકે, બરાબર. તો એ બધી બાબત માટેની જે પ્રિવેન્ટ એટલે એને રક્ષણ કરી શકે, તો એ બધી વસ્તુ આપણી પાસે છે જ, રોટી કપડાં ઓર મકાન, બરાબર. તો એ બધું જે અવરોધે છે શારીરિક રોગોને, એ બધી વસ્તુ આપણી પાસે છે. જો આપણી પાસે સારો ખોરાક ન હોય તો આપણે શારીરિક રીતે અસ્વસ્થ હોઈએ, ક્લોથિંગ પહેરવા માટે કપડાં ન હોય તો શિયાળામાં ઠંડી લાગી જાય તો એ શારીરિક ડિસીઝ છે, ફિઝિકલ ડિસીઝ એ થવાની શક્યતા રહે. એન્ડ ઓલ્સો શેલ્ટર, ઘર ન હોય તો તાઢ તડકો છે, બેઠવો અઘરો પડે. તો આ બધી વસ્તુ છે એ શારીરિક રોગને પ્રિવેન્ટ કરવા માટેની તમામ વસ્તુ આપણી પાસે છે જ. વી ઓલ હેવ ધીઝ પ્રાઇમરી નીડ્સ, જેને આપણે પ્રાથમિક જરૂરિયાતો કહી શકીએ, તો એ બધી જ આપણી પાસે છે જ. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. એટલા માટે તેમ છતાંય આપણે એમ કહીએ કે ભલે ને
સાયકોલોજીકલ અનરેસ્ટ, છતાંય આપણે માનસિક અસ્વસ્થતાથી બધા પીડાઈએ જ છીએ. સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે માનસિક અસ્વસ્થતા, એનાથી આપણે બધા પીડાઈએ જ છીએ. ધીઝ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, નોટ બીંગ લવડ ઓર એપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાયટી. હવે જે ફિઝિકલ પ્રોબ્લેમ છે એ તો સમજી શકાય, પણ જે મેન્ટલ અનરેસ્ટ છે અથવા તો સાયકોલોજીકલ અનરેસ્ટ છે એના પરિણામ શું શું હોઈ શકે, તો એ અહીંયા આપણને દર્શાવે છે કે શું થાય છે. તો કે ધીઝ અનરેસ્ટ મે મેનિફેસ્ટ, સો હિયર ધ વર્ડ મેનિફેસ્ટ મીન્સ ટુ રિવીલ ઓર શો, કે ખરેખર એવું દેખાડે છે, એવું વ્યક્ત કરે છે. ધીઝ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ, આપણે કેવું અનુભવીએ છીએ, તો કે એકલતા અનુભવીએ છીએ, અસ્વસ્થતા અથવા એકલતા અનુભવીએ છીએ. નોટ બીંગ લવડ ઓર એપ્રિસિએટેડ, કે કોઈ આપણને પ્રેમ કે કદરથી એની વંચિતતા, નોટ બીંગ લવડ ઓર એપ્રિસિએટેડ. ટુ એપ્રિસિએટ એટલે કદર કરવી કોઈની, કોઈને વખાણવું, બરાબર. તો એ આપણે, કોઈ આપણને પ્રેમ ન કરતું હોય, કોઈ ચાહતું ન હોય, કોઈ આપણા કદર ન કરતું હોય એવું લાગ્યા કરે, એંગર ગુસ્સો આવે, સ્ટ્રેસ તણાવ આવે, એન્ઝાયટી વ્યગ્રતા જેવી લાગણીઓ છે એ તરીકે બધું પ્રદર્શિત થઈ શકે. આ બધું જે સાયકોલોજીકલ અનરેસ્ટ છે એના કારણે આવી બધા રોગો થઈ શકે. સો ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ, અને એનું પરિણામ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી, કે આ બાબત આપણને શારીરિક શક્તિ, આપણી શારીરિક ઉર્જા છે નબળી પાડવા તરફ, એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ, અને એ કરતા અટકાવે છે આપણને, શારીરિક શક્તિ નબળી પાડે છે અને આપણને ખરેખર જે કરવા માગતા હોઈએ આપણે તે કરતા આપણને અટકાવે છે. દેટ પ્રિવેન્ટ અસ, ટુ પ્રિવેન્ટ એટલે અટકાવવું, ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડૂ, કે આપણે જે ખરેખર કરવું છે, જે કાર્ય કરવું છે એ કરતાં આપણને અટકાવે છે. તો આ ધીસ ઇઝ ધ રિફ્લેક્શન ઓર વી કેન સી ધ સાઇડ ઇફેક્ટ્સ ઓફ ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ ડિસીઝીસ, કે જે માનસિક રીતે આપણે પીડાતા હોઈએ. અત્યારે મોટાભાગનું જે આપણે વાત કરી કે જે અતિ આધુનિક દુનિયા છે તો એની અંદર આપણે માનસિક રોગોથી જ પીડાઈએ છીએ, તો એ માનસિક રોગોથી પીડાતી વખતે આપણને કેવી કેવી ફિલિંગ થાય છે, કેવું આપણે અનુભવીએ છીએ એની અહીંયા પેરેગ્રાફની અંદર વાત કરી. લેટ્સ મૂવ ફર્ધર. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, કે આપણી જીવનની શૈલી છે એ ખરેખર એ દુઃખ ઉછેરે છે. બ્રીડ્સ, હિયર ધ વર્ડ બ્રીડ મીન્સ ટુ પ્રોડ્યુસ ઓર ડેવલપ, પેદા કરવું અથવા વિકસાવવું, કે આપણી જે જીવવાની જે લાઈફસ્ટાઈલ છે, વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, કે એ ખરેખર દુઃખને ઉછેરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. શું કહે છે? કે વી હેવ હેક્ટિક, હિયર ધ વર્ડ હેક્ટિક મીન્સ વ્યસ્ત, ખૂબ જ જે છે કાર્યમાં હોય એવું, બિઝી જેને આપણે કહી શકીએ. સો વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, અવિશ્રાંત, જેમાં થાક લાગે એવું, તેમજ અવ્યવસ્થિત છે, જેમાં શાંતિ કે સંતોષ નહીવત છે. વિચ ધેર ઇઝ લિટલ પીસ એન્ડ ઓર કન્ટેન્ટમેન્ટ, શાંતિ અથવા તો સંતોષ. પીસ એટલે શાંતિ એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, કે આપણું જીવન જ એવું છે કે જેની અંદર વ્યસ્તતા ખૂબ જ છે ને, કે એના કારણે આપણને શાંતિ અથવા સંતોષ છે એ પ્રાપ્ત થતો નથી. સો વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઇક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. હવે એનું પરિણામ શું આવ્યું? આપણે જે આ જીવન જીવી રહ્યા છીએ ખૂબ જ વ્યસ્ત,
पिता ने एना दीकरा ने मळवानो समय नथी। सवारे दीकरो जागे, दीकरो के दीकरी जागे, ई पहेला कामे जवू पड़े छे। रात्रे दीकरो के दीकरी सूई जाय त्यारे कामे थी पाछा आवता होय। तो दीज हेक्टिक शेड्यूल ऑफ अवर रूटीन्स, जे आपणो जीवननुं जे વ્યસ્તતા છે એ શું લાવે છે? તો કે વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, કે ખરેખર એનાથી આપણી જે મૂળભૂત બાબતો છે, બરાબર, એ મૂળભૂત બાબતો ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, જેમ કે ફૂડ એટલે કે ખોરાક, ગુડ ફૂડ સારો ખોરાક, વોટર એન્ડ એર પાણી હવા, એન્ડ હેપી ફેમિલી લાઈફ કે સુખી કૌટુંબિક જીવન, હવા પાણી અને સારો ખોરાક જેવી જે મૂળભૂત બાબતો છે એને આપણે ખલલ પહોંચાડી છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, કે આપણે આપણા જે સુખી કુટુંબ જીવન છે, હવા પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ. ને અત્યારે આ દુનિયા છે અથવા તો જે આપણે જીવી રહ્યા છીએ, આપણને બહુ સારું લાગે છે કે ભાઈ આપણે બહુ સારું સારું ખાઈએ છીએ, માસ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, આ બધું આપણને સારું લાગે છે. પણ વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ, ખરેખર આપણે વાસ્તવિક દુનિયામાં નહીં પણ કેવી દુનિયામાં જીવી રહ્યા છે? તો કે એક અપ્રાકૃતિક દુનિયા છે એમાં આપણે જીવી રહ્યા છીએ, જેની અંદર ડોમિનેટેડ જે શેનાથી સંચાલિત છે, શેનાથી ચાલે છે? તો કે એ પ્રભાવિત છે એનાથી, બાય એન અર્બન લેન્ડસ્કેપ, કે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમો એન્ડ માસ મીડિયા એટલે કે પ્રચાર માધ્યમોથી પ્રભાવિત અપ્રાકૃતિક દુનિયામાં આપણે બધા રહીએ છીએ. એન્ડ ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ વર્લ્ડ, બરાબર, એવી દુનિયામાં આપણે જીવીએ છીએ. દેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ, અને જ્યાં આપણે જીવીએ છીએ, જે રહીએ છીએ, ત્યાં આપણા આત્માના પોષણ, સોલ, સોલ મીન્સ કે આત્મા, લિટલ ટુ નરિશ ધ સોલ, કે જ્યાં આપણા આત્માના પોષણ માટે ભાગ્યે જ આપણી પાસે કશુંક છે. વી હેવ નથિંગ ટુ નરિશ અવર સોલ, એવું કહેવા માગે છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આ એક બહુ સરસ મજાની વાત કહી છે કે ખરેખર વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, આપણે હંમેશા, ડિઝાયર એટલે ઈચ્છા, આપણને ઈચ્છા હંમેશા શેની હોય છે? તો કે નવી નવી વસ્તુઓ પ્રાપ્ત કરવાની, ન્યૂ થિંગ્સ, એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, કે આપણી પાસે જે છે એમાં આપણને સંતોષ છે નહીં, આપણે નવી નવી વસ્તુ જોઈએ છે. એક્ઝામ્પલ ફોર સાયકલ, કોઈ ચલાવતું હોય તો એને એમ હોય કે ભાઈ મારી પાસે બાઇક હોય, મોટરસાઇકલ હોય, બાઇક જેની પાસે હોય એને એમ હોય કે મારી પાસે કાર હોય. શી હેઝ ડિઝાયર ટુ હેવ સમથિંગ મોર, કે એને કંઈક બીજું નવું પ્રાપ્ત થાય, કંઈક નવું એને મળે, એની ઈચ્છા હંમેશા હોય છે. વી આર નોટ ગેટિંગ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, ખરેખર આપણી પાસે જે છે એમાં ક્યાં આપણને સંતોષ છે નહીં. આગળ શબ્દ જોયો ને, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. તો જે વસ્તુ આપણી પાસે છે ખરેખર, જેટલી ભૌતિક સુવિધાઓ છે એનો સંતોષ નથી આપણને, પણ શું નથી એનું આપણને દુઃખ છે. સો વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને ગાંધીજીએ બહુ સરસ વાત કહી છે કે આ દુનિયામાં, આ સૃષ્ટિની અંદર દરેક માટે પૂરતું છે, બરાબર, પણ કોઈની લાલચ અથવા તો કોઈની જે ઘેલછા છે, કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની જે લાલચ છે, એટલા માટે ક્યાંય પૂરતું નથી. ખરેખર બધાની જરૂરિયાત માટે, બધા માટે પૂરતું છે, પણ બધાને ભેગું જ કરી લેવું છે તો એની માટે ક્યાંય કોઈ વસ્તુ છે પૂરતી નથી. સો વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, આપણે હંમેશા શું કરીએ છીએ કે વધુ ને વધુની માંગણી કરીએ છીએ, આપણે ક્યારેય સંતોષ થતો નથી. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે ક્યારેય જે છે એ શાંત નથી, અથવા તો આપણને વધુ ને વધુ મેળવવાની પરવા કરીએ છીએ ને આપણને ક્યારેય સંતોષ થતો નથી. સો લેટ સી ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ વોટ ઇટ સેડ. સો ઇન ધ નેક્સ્ટ સ્લાઇડ, અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઇફ સ્ટાઇલ્સ એન્ડ રેરલી એડ્રેસીસ
the behavioral root of our problems. કે આપણે હંમેશા વધુ ને વધુ મેળવવાની પરવા કરીએ છીએ અને આપણને છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ. હિયર ધ વર્ડ ક્વિક ફિક્સ એટલે એની માટેનો એ ઉપાય છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ હિલિંગ ટુ કીપ અસ ગોઈંગ ઇન રોંગ લાઈફ સ્ટાઇલ. કે આપણે કોઈ અનુચિત જીવનશૈલીને છે આગળ ધપાવીએ નહીં. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ. અને તુરંત જ સાજા થઈ જવાય એવી અપનાવીએ એવી કોઈ મૂળભૂત જે બાબત છે એને ન અપનાવીએ ઓફ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. કે જે આપણી મુશ્કેલીઓ છે બરાબર, એ મુશ્કેલીઓ આપણી અનુચિત જીવનશૈલીને આગળ ધપાવો, તુરંત જ સાજા થઈ જવાય એવી દવા અપનાવીએ આપણે અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ. We take a quick pill hoping that આપણે ઝડપથી એક ગોળી લઈ લઈએ છીએ. પીલ, પીલ એટલે ગોળી. હોપિંગ ધેટ એવી આશા રાખીએ છીએ દેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે એવું વિચારીએ છીએ કે આપણી સમસ્યા ખરેખર હલ થઈ જશે એક ગોળી ખાવાથી. બટ વી નોટ રેકગ્નાઇઝ ધેટ. પણ આપણે એ બાબત છે એ જોતા નથી. બટ વી do not recognize that it may only be the symptom of an imbalanced life. કે આપણે જીવનને અનિયંત્રિત કરી દેશે એની નિશાની છે એવું આપણે સમજતા નથી. ઇમ્બેલેન્સ એટલે અસંતુલિત. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. કે આ એક ચેતવણીની નિશાની છે, વોર્નિંગ લાઇટ, કે જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ ખરેખર. કે આ જે આપણે શારીરિક ખામી આપણે આવે છે, જે કંઈ પણ બીમારી થાય છે, ધીસ ઇઝ રેકગ્નાઇઝ. એ શું દર્શાવે છે? તો કે એક પ્રકારની ચેતવણી છે હેવ ટુ ટેક અ મેડિસિન ઓર અ પિલ એન્ડ ડિઝાયર ટુ બી વેલ એન્ડ ગુડ લાઈફ ઇન ધ લાઈફ. પણ આપણે એના જે મૂળ છે ત્યાં સુધી જઈને સમજવું જોઈએ કે ભાઈ ખરેખર આ બીમારી છે શેના કારણે થઈ છે, શા માટે હું આવું અનુભવું છું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ફર્સ્ટ પાર્ટ ઇન ઓફ ધ રીડ નંબર ફોર, યુનિટ નંબર ફોર, રીડ વન, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ પાર્ટ વન. પાર્ટ ટુની અંદર જોશું રિમેનિંગ પાર્ટ ઓફ ધ લેસન, યુનિટ ફોર, રીડ વન, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. થેન્ક યુ ઓલ ઓફ યુ.